નમસ્કાર. આજે હું તમને બીજગણિતની અંદર એક નિત્ય સમ જેનું નામ છે a + b + c હોલ સ્ક્વેર ઇક્વલ a સ્ક્વેર + b સ્ક્વેર + c સ્ક્વેર + 2ab + 2bc + 2ac ની સમજ આપતો હોય એવું એક ગણિતના મોડેલ્સ દ્વારા આની આપણે સમજ કરીશું. અહીંયા મારા હાથમાં એ નિત્ય જે સમ છે એનું મોડેલ્સ તમારી સમક્ષ રજૂ કરું છું. અહીંયા ગ્રીન જે ભાગ છે એ આકૃતિની અંદર આપણે જોઈએ તો આ જે ભાગ છે એને આપણે એ તરીકે સ્વીકાર્યો છે. આ બાજુનો માર્ગ ચોરસ છે એટલે નીચેની બાજુ પણ એ થશે. તેવી જ રીતે બીજો ભાગ આ જે ભાગ છે એને બી તરીકે આપણે લંબાઈ લઈએ છીએ. આ જે ભાગ છે નીચેનો ભાગ એ અહીંયા એ છે તો એનું માપ પણ એ થશે. અને ઉપરનો જે ભાગ છે એને આપણે બાજુનું માપ છે એને સી તરીકે લઈએ છીએ અને ઉપરનું માપ એ છે. તો પહેલા આખો જે ચોરસ છે એ + બી + સી એટલે ઉપરનું નિત્ય સમ છે ડાબી બાજુ એનો વર્ગ એટલે અહીંયા એ + બી + સી આ ત્રણેયનો સરવાળો ગુણ્યા એ + બી + સી આખા ચોરસનું ક્ષેત્રફળ આપણે જાણવું છે અને એ પણ આપણે મોડેલ દ્વારા કેવી રીતે સમજી શકાય. તો અહીંયા ટોટલ આખું જે ચોરસ છે એને કુલ 9 વિભાગોની અંદર ટુકડા કરેલા છે, વિભાજિત કરેલા છે. એ 9 ટુકડાનું જ્યારે આપણે ક્ષેત્રફળનો સરવાળો કરશું ત્યારે એક આખા ચોરસનું ક્ષેત્રફળ મળશે એટલે કે એ + બી + સી હોલ સ્ક્વેરનું ક્ષેત્રફળ આપણે મળશે. હવે અહીંયા આપણે આકૃતિમાં જોઈએ તો અહીંયા એ આ ચોરસનો ભાગ છે મિત્રો. અહીંયા બાજુનું માપ એ છે આ એ છે તો આ ભાગનું ક્ષેત્રફળ એ સ્ક્વેર થાય. તેવી જ રીતે આ માપ બી છે, આ માપ એ છે, એનું ક્ષેત્રફળ એ બી. ત્રીજા તબક્કાનું માપ જોઈએ તો આ લંબાઈ સી છે, આ લંબાઈ એ છે એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ એ સી. એના પછીના જે ટુકડો છે આ માપ આપને ખબર છે સી છે, ઉપરનું માપ બી છે એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ બી સી. અને છેલ્લું જે માપ છે આ લંબાઈ સી છે, ઉપરની લંબાઈ પણ સી એટલે ચોરસ બેનો લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે સી સ્ક્વેર. અહીંયા આ માપ તો કે બી છે, આ માપ પણ બી છે એટલે બી ગુણ્યા બી એટલે બી સ્ક્વેર. ત્રીજા ટુકડાનું આપણે માપ જોઈએ એના પછીના. આ માપ આપણી પાસે બી છે, નીચેનું જે માપ છે એ સી છે એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ બી સી. અહીંયા આ જે ટુકડાનું માપ છે લંબાઈ આની પહોળાઈ બી છે, આ જે માપ છે એ છે એટલે એ બી, અને આની લંબાઈ એ છે, નીચેના જે છે એની લંબાઈ સી છે એટલે એ સી. તો આવી રીતે 9 જે ટુકડા છે એ બધાનો આપણે સરવાળો કરીએ તો આપણે શું મળે છે. પેલા એ સ્ક્વેર વાળું જોઈએ તો એક એ સ્ક્વેર + બી સ્ક્વેર + સી સ્ક્વેર એટલે આ ક્રોસની અંદર એ વર્ગ વાળા એટલે કે 3 ચોરસ આપણી સમક્ષ આવ્યા. બીજા બાકીના જે છે એ લંબચોરસ છે તો એ બી + બી સી બરાબર. એ બી વાળા બે છે આપણી પાસે, એ બી અને એ બી, તો શું થશે એ બી + એ બી એટલે 2ab. તેવી જ રીતે એ સી એક અહીંયા છે લંબચોરસ, બીજું અહીંયા છે, આ બંનેનો સરવાળો એટલે 2ac. અને તેવી જ રીતે બી સી અહીંયા જોઈએ તો આ એક ટુકડો બી સી છે લંબચોરસ, અહીંયા પણ બીસી છે લંબચોરસ, આ બંનેનો સરવાળો એટલે બીસી વત્તા બીસી એટલે 2bc. તો આ રીતે આપણે મોડેલની અંદર ટોટલ જે 9 ભાગ હતા એ 9 ભાગના ક્ષેત્રફળનો સરવાળો બરાબર આખા એક ચોરસના ક્ષેત્રફળ જેટલો થાય તે આપણે મોડેલ દ્વારા સમજ્યા. સૌ મિત્રોનો આભાર, ધન્યવાદ. લાઇક કરો, તમારા મિત્રોને શેર કરો અને આવો વધુ વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.